પશુ પાણી માટે વલખા મારી રહ્યા છે. આ માટે 2-3 કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરણી રોડ વિસ્તારમાં રહેતા લોકો હજુ પાણી માટે વલખા મારી રહ્યા છે. 2-3 કિલોમીટર દૂર પાણી ભરવા માટે મજૂરી કરવી પડે છે. આ વખતે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો ન હતો, જેથી નદી નાળામાં પાણીનો સ્ત્રાવ ઓછો થઈ ગયો છે અને ધોરાજીના ફરણી રોડ વિસ્તારમાં રહેતા લોકોને પાણી ભરવા માટે વલખા મારવા પડે છે. ફરણી રોડ રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓને લઈને લોકો દ્વારા અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી પાણીની કોઈ જ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં નથી આવી. અનેક વખત વિરોધ પ્રગટ કર્યો છે, તેમ છતાં પણ પાણી માટે કોઈ જ વ્યવસ્થા તંત્ર દ્વારા નથી કરાઈ, જેથી 2-3 કિલોમીટર દૂર પીવાના પાણી માટે નાની દીકરીઓ અને મહિલાઓએ પાણી ભરવા માટે દૂર જવું પડે છે. ત્યારે ફરણી રોડ વિસ્તારમાં રહેતી મહિલાઓ મકાન કે બીજી કોઈ પણ વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરો નહીં તો ચાલશે, પણ પાણીની પડોજણમાંથી મુક્તિ આપો તો સારું તેવું જણાવ્યું હતું. અને તંત્ર દ્વારા ફક્ત પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ફરણી રોડ પર પાણી ભરવા માટે જતા લોકો. પાણીની 35 વર્ષથી અહીંયા પડ્યા છીએ, પાણી નથી અમને આવતું કે કોઈ જાતની કાંઈ લાલચ નથી. અમારી બાઈ એક એક બેડા ભરે ને એક બેડે નાય, એક બેડે થામ ઉઠે, એક બેડે બસ સ્ટાન્ડે ભરવા જાય છે. અમારો કોઈ આધાર કોઈ સરકાર કરતો નથી આ ફરણી રોડમાં. અમારે કાંઈક જરૂર તો હોય ને, આમ મોટા મોટા માણસોને કેમ રાહત ને બધું દે છે, તો અમને ન દે ગરીબ માણસને કાંઈક. અમારી બાઈ સેન્ટ્રા જાય છે બસ સ્ટાન્ડે પાણી ભરવા, તો અમારે કાંઈક તકલીફ હોય તઈ અમે એટલું બોલતા હોય ને બધું કરતા હોય, તો અમને પાણીની જરૂર છે. અમને મકાન ન બનાવી દે કાંઈ નહીં, અમને બીજું કાંઈ ન બનાવી દે કાંઈ, પણ અમને પાણી તો દેવું જોઈએ કે ન દેવું જોઈએ ને. અટાણે અમે પાણી વગર ના પૈસે મરી, અમને ક્યાંય પાણી નથી. અમારી ડંકીના પાણી છે, ડંકીમાંય બંધ થઈ ગયું, બધી રીતના અમે અટાણે હલવાઈને પડ્યા છીએ પાણી વગરના. અમને કાંઈક સુવિધા તો જોઈ કે ના જોઈએ.